નમસ્કાર દર્શક મિત્રો, ડીએન ટીવીના ન્યૂઝ રૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું. સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. શાદી ઉત્સવ યા તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર, કરમ 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 કરમ, મજેદાર લિજ્જતાર, સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ. ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા. નવાપુરામાં ગત મોડી રાત્રે નજીવી બાબતે કોમી છમકલું થતા થયેલ પથ્થરમારામાં લગ્નની જાન અટવાઈ. નવાપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબુમાં લીધી. બાપોદ વિસ્તારના શક્તિ ચોકના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 40,000ની મત્તાની ચોરી કરી ફરાર. ધોરણ 10માં ફેલ થવાની બીકે ઘર છોડી ભાગેલો રાજકોટનો વિદ્યાર્થી શહેર રેલવે સ્ટેશન ખાતેથી મળી આવ્યો. પોલીસે માતા પિતાનો સંપર્ક કરી વિદ્યાર્થીનો કબજો સોંપ્યો. હવે જોઈએ સમાચાર વિગતવાર. નવાપુરામાં ગત મોડી રાત્રે નજીવી બાબતે કોમી છમકલું થતા પથ્થરમારાને પગલે લગ્નની જાન અટવાઈ ગઈ હતી. શહેરના નવાપુરા મુસ્લિમ મહોલ્લામાંથી પસાર થતા બે કોમના બાઇક સવાર વચ્ચે અકસ્માત થયો હતો. ઘટનામાં એક કોમના બાઇક ચાલકે અન્ય કોમના બાઇક સવારને લાફો ચીકી દેતા બંને વચ્ચે ઘર્ષણ થતા મામલો બિચકાયો હતો. આ સમયે થયેલ પથ્થરમારાના પગલે સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો. પથ્થરમારો શરૂ થતા વિસ્તારમાંથી પસાર થઈ રહેલ લગ્નની જાન અટવાઈ પડી હતી. બનાવના પગલે નવાપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવતા સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. બાપોદ સ્થિત શક્તિ ચોકના એક મકાનને નિશાન બનાવી તસ્કરો 40,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કનુભાઈ પંડ્યા બાપોદ વિસ્તારના શક્તિ ચોક ખાતેના મકાન નંબર 270માં પોતાના પરિવાર સાથે રહે છે. ગતરોજ તેઓ પરિવાર સાથે બહાર ગયા હતા ત્યારે અજાણ્યા તસ્કરો તેમના મકાનને નિશાન બનાવી મકાનનો દરવાજો રાત્રિના સમયે તોડી અંદર પ્રવેશી તિજોરીમાં મૂકેલ મંગળસૂત્ર તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 40,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ બાપોદ પોલીસને કરાતા બાપોદ પોલીસે અજાણ્યા તસ્કરોની ભાળ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ગામડાથી ફોન આવ્યો આ ભાઈ ઉપર, કેમ કે તમારી બહેનને કે ડિલિવરી માટે દવાખાને લઈ જ્યા છે, તો તમે આવો તો આ લોકો 9 વાગે મકાન બંધ કરીને ગામડે જતા રહ્યા. અને આ છોકરા બે હતો ને, તો એની એ ભાઈની સાસુ આવી ને, તે એમના ઘેર લઈ જઈ તે બાજુ હોવા હતા જ, એટલે આ છોકરો ત્યાં હોઈ રહ્યો. એટલે આ છોકરો સવારમાં 6-7 વાગે આવ્યો ને, ત્યાં દરવાજો ખુલ્લો હતો. ભાઈ એમનું તો ખાસું કંઈક 2-3 લક્કી ચાંદીની ગઈ છે, 2 જોડ પેલી બુટ્ટી ગઈ છે, પછી છરા 2-3 જોડ જ્યાં છે, એવી વસ્તુ પહેરવાની બધી વસ્તુ જતી રહી છે. ધોરણ 10માં ફેલ થવાની બીકે રાજકોટથી ઘરેથી ભાગેલો વિદ્યાર્થી શહેર રેલવે સ્ટેશન ખાતેથી મળી આવ્યો હતો. રાજકોટમાં રહેતો દર્શીલ ગુરુકુલ શાળામાં અભ્યાસ કરે છે. ધોરણ 10નું હવે પરિણામ આવનાર છે, જેમાં તે નાપાસ થશે તેવા ભયથી ફફડી ઉઠેલા દર્શીલ રાજકોટથી ભાગી ગયો હતો. દર્શીલ વડોદરા રેલવે સ્ટેશન પર ફરતા પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં ભાંગી પડેલા દર્શીલે પોતાની કેફિયાત પોલીસને જણાવી હતી. મારું નામ દર્શીલ છે, હું ચાણક્ય વિદ્યાલય રાજકોટમાં ભણતો હતો. ત્યાં 10માની પરીક્ષા આપી, પછી 10માની પરીક્ષા આપતો મને એમ થયું કે કદાચ ઓછા ટકા આવશે તો પપ્પા ખીજાય મારશે એવું થયું. તો પછી ત્યાંથી પછી ભાગી ગયો, કોઈને પણ કહ્યા સિવાય ભાગી ગયો. અને પછી વડોદરા આવ્યો, તો વડોદરા અહીંયા પોલીસ જસુભાઈએ પૂછ્યું કે રેલવે પોલીસ જસુભાઈએ પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો, બધી પૂછતાછ કરી તો પછી ખબર પડી ને મારા પપ્પા આવી ગયા. જેમાં પોલીસે ફોનથી તેના માતા પિતાનો સંપર્ક કરી તેમને બોલાવી તેનો કબજો તેના માતા પિતાને સોંપ્યો હતો. જગદીશભાઈ મેઘજીભાઈ પટેલ મારો છોકરો ત્યાં સંસ્થામાં ભણતો, બરાબર છે. એટલે એને પરીક્ષા દીધી હતી, પરીક્ષામાં ઓછા માર્કના આવા ડરના હિસાબે ત્યાંથી નીકળી ગયો. અને પછી અહીંયા વડોદરા રેલવે સ્ટેશન સાહેબ જસુભાઈ મળ્યો અને એને બધી વાતચીત આ તે કરી અને પછી અમને ફોન કર્યો
અને અમે લેવા આવ્યા છીએ. અમે 3 દિવસ થઈ ગયા. ના જાણ તો એમાં 24 કલાક પછી થાય, એટલે અમે પેલા તો શું છે જ્યાંથી ભણતો ત્યાં બધી તપાસ હાથે કરી, અને તે પછી રૂબરૂ ગયો તો એ ટાઈમમાં પછી અહીંયાથી વડોદરાથી ફોન આવ્યો જસુભાઈનો કે આ રીતનું આમ છે છોકરો તમારો અહીં, એટલે કંઈ ફરિયાદ કરી નહોતી. બહુ કામ સારું છે વડોદરા રેલવેસ્ટનનું, જસુભાઈનું એક નંબરનું કામ છે. રેલવે પોલીસ સ્ટેશન મુસાફરખાના વડોદરા રેલવે સ્ટેશન એક નંબરનું કામ છે જસુભાઈનું. બહુ બહુ સારા સારું જસુભાઈના ફેમિલીને અમે તો આશીર્વાદ દઈ કે અમને છોકરાને મેળવ્યો, સમજી લ્યો. એના છોકરાને અમે આશીર્વાદ દઈશું કે મારા છોકરાને એને મેળવ્યો, ભગવાન એને સદબુદ્ધિ આપે. જગદીશભાઈ. છેલ્લો દિવસ ગુજરાતી ફિલ્મની ભવ્ય સફળતા બાદ તેના ડિરેક્ટર્સ દ્વારા કરસનદાસ પે એન્ડ યુઝ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, ત્યારે ગતરોજ કરસનદાસ પે એન્ડ યુઝનો પ્રીમિયર શો યોજાયો હતો. છેલ્લો દિવસ ગુજરાતી ફિલ્મની ભવ્ય સફળતા બાદ તેના ડાયરેક્ટર્સ દ્વારા તેમના નવા પ્રોજેક્ટ કરસનદાસ પે એન્ડ યુઝનો પ્રારંભ કરાયો હતો. આ ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ વડોદરામાં કરવામાં આવ્યું છે. મારી ઓકાત બતાવી. રોવાના દાડા આવવાના છે તમ હંધાઈ ના. ત્યારે આ ફિલ્મનો પ્રીમિયર શો ગતરોજ વડોદરા ખાતે યોજાયો હતો, જેમાં ઉચ્ચ નીચના ભેદભાવો ભૂલી સમાજમાં પ્રેમ ભાવથી જીવવાના સંદેશા સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના સંદેશાને પણ વહેતો મુકાયો હતો. જે સમાજમાં જે પ્રકારના ભેદભાવ પ્રવર્તતા હોય છે એના વિશેની એક વાત છે. એક જુદા જ આખા સમાજના એક કિસ્સાની વાત કરવામાં આવી છે, જે છેલ્લો દિવસમાં નથી. છેલ્લો દિવસમાં મસ્તી હતી, મોજ હતી, કેમ કે ફ્રેન્ડશિપની વાર્તા હતી, અને એ એક અદ્ભુત ફિલ્મ હતી છેલ્લો દિવસ પણ. અને આ ફિલ્મમાં પણ અમે પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે કે લોકોને પૂરેપૂરો મજા આવે, અને અત્યાર સુધીમાં જે પ્રકારના ફીડબેક મળ્યા છે એનાથી અમે લોકો ખુશ છીએ. આ ફિલ્મની અંદરનું મેઇન એટ્રેક્શન જે એનું જે સ્ટોરી અને સ્ક્રીન પ્લે છે એ જ એટલા કમાલ છે, અને એની સાથે જે પરફોર્મર્સ છે એ બધા એટલા સ્ટ્રોંગ પરફોર્મર્સ છે. બધા થિયેટર્સના હેમાંગ છે, ચેતનભાઈ છે, જયભાઈ છે, દીક્ષા છે, એ બધા પરફોર્મર્સે બહુ જ સારું કામ કર્યું છે. એટલે યસ, બરોડામાં. અરે બરોડાના લોકો માટેનું મારું માન બહુ જ વધી ગયું છે, કારણ કે બરોડામાં 45 દિવસ અમે માંજલપુર વિસ્તારમાં કોતર તલાવડી છે ત્યાં અમે સેટ બનાવ્યો હતો પે એન્ડ યુઝનો, અને ત્યાં જ અમે શૂટ કર્યું છે, અને અમે દિવસ રાત ત્યાં શૂટ કર્યું છે સળંગ 45 દિવસ સુધી. અને અમને કોઈ પણ
કોઈ પણ જે ત્યાંના રહેવાસીએ અમારો વિરોધ નથી કર્યો અને અમને ખૂબ સપોર્ટ કર્યો છે. અમારા પ્રત્યે પ્રેમ અને ખૂબ સારી લાગણીઓ અમારી માટે વ્યક્ત કરી છે લોકોએ, એટલે એના માટેનો આનંદ આમ વર્ણવી એટલો ઓછો છે. બહુ જ સપોર્ટ આપ્યો છે. સ્વચ્છતાનો બી એક સારો એવો સોશિયલ મેસેજ સમાજને આપવામાં આવ્યો છે. આપ શું કહેશો એ વિશે? સ્વચ્છતામાં આમાં જે ફિલ્મ જે વાત કરે છે એ મૂળ વાત માનસિક સ્વચ્છતાની વાત કરે છે કે આપણા મગજમાં જે અસ્વચ્છતા હોય છે, મગજનો કચરો હોય છે, એ આપણે દૂર રાખવો જોઈએ. અને મગજના કચરા કેવા પ્રકારના હોય કે તમે માણસને માણસની રીતે ના જુઓ, તમે એના કામથી જુઓ અને એનું કામ પણ તમે નાનું ગણો મોટું ગણો, કામ કામ હોય છે દરેક કામ, અને દરેક કામ કરનાર માટે એનું કામ મોટું જ હોય છે, એ નાનું નથી હોતું. એટલે એ પ્રકારની જે વાત છે એ આ ફિલ્મમાં કહેવામાં આવી છે, એ માનસિક અસ્વચ્છતા ના રાખવી જોઈએ અને દરેક માણસને આપણે સરખી રીતે જોવા જોઈએ એવી વાત કરવામાં આવી છે. તમામ પ્રેક્ષકો જે આતુરતાથી રાહ જોઈને બેઠા હતા, એને શું મેસેજ આપવા? મારે પર દર્શક મિત્રોને એટલું જ કહેવું છે કે આ ફિલ્મ એક સરસ મેસેજ આપે છે, સાથે સાથે સખત એન્ટરટેનિંગ ફિલ્મ છે અને સૌથી પહેલાં તો આપણી માતૃભાષાની ફિલ્મ છે. તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હમણાં જ નવી દિશા તરફ જઈ રહી છે. છેલ્લો દિવસ કેવી રીતે જઈશ 2000 જેવી ફિલ્મોથી, તો બસ એને સપોર્ટ કરતા રહો અને આ ફિલ્મ પણ આપ જઈને જુઓ, આપને ગમશે ગમશે અને ગમશે જ, તમે બીજી વાર પણ જોવા જશો, એટલી સારી ફિલ્મ છે. માય પ્લેઝર. કચરા પોતા વાસણ તથા કપડા ધોવાના. અને આ બેઝિકલી કરસનદાસ પેન યુઝ એક લવ સ્ટોરી છે અને આમાં તિલોક અને જયાની આખી વાર્તા છે. તો તિલોક અને જયાની જે આખી લવ સ્ટોરી છે, જે ખાટું મીઠું રોમાન્સ તમે કહી શકો છો, ખાટી મીઠી વાત છે આખી, આખું હી આખું મેં જે આખી લવ સ્ટોરી છે એ તમને જોવા મળશે. એના સિવાય આ ફિલ્મમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ મેસેજ પણ છે કે કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું અને કોઈ પણ કામના કારણે કોઈ ઇન્સાન નાનું કે મોટું નથી હોતું. તો આ મેસેજ બહુ જ હળવી રીતે ફિલ્મ દ્વારા આપી ફિલ્મ આપી રહી છે. અને બીજી વસ્તુ એ કે ફિલ્મમાં કોમેડી છે, ફિલ્મમાં રોમાન્સ છે, ફિલ્મમાં એક્શન છે, ફિલ્મમાં ડ્રામા પણ ઘણું છે અને લાઈક તમે બધા જ ઇમોશન્સ ફીલ કરી શકશો. એટલે ઓડિયન્સ જેવી રીતે છેલ્લો દિવસ મેં કનેક્ટ કરી હતી એ ફિલ્મ જોઈને, એવી જ રીતે આ ફિલ્મ જોઈને પણ ઓડિયન્સ કનેક્ટ થશે જ. પહેલાં ગુજરાતી મૂવી આવવાનું હતા બધાને, ગુજરાતી પ્રેક્ષકો થિયેટર સુધી રહેતા, 2000 છેલ્લો દિવસ એક આ ગુજરાતી મૂવી આવવાને કે પ્રેક્ષકો હવે ગુજરાતી મૂવી તરફ રહે, તો તમે ગુજરાતી પ્રેક્ષકોને શું કહેશો? હું એટલું જ કહીશ કે તમે આવી જ રીતે પ્રેમ આપતા રહેજો, જેવી જેવું તમને તમે છેલ્લો દિવસને આપ્યું, જેવું તમે કેવી રીતે જઈશ કે પછી એક એક ફિલ્મ છે રોંગ સાઈડ રાજુ કરીને જે અત્યારે જ નેશનલ એવોર્ડ જીતી છે, તો એવી જ રીતે આવો સપોર્ટ તમારો મળશે અમને, તો અમે લોકો પણ એવી જ રીતે ફિલ્મ્સ તમને લાઈક બનાવીને તમને એન્ટરટેન કરીશું. અને રિજનલ ફિલ્મ અત્યારે જેમ કે બાહુબલી 2 છે, એ વર્લ્ડ લેવલ પર, ઇન્ડિયા લેવલ પર તો ડેફિનેટલી પણ વર્લ્ડ લેવલ પર પણ એક્સેપ્ટ થઈ છે, તો રિજનલ સિનેમામાં પોટેન્શિયલ છે જ કે વર્લ્ડ લેવલ પર જઈ શકે છે. એટલે વી વિલ કમ વિથ ન્યૂ સ્ક્રિપ્ટ, ન્યૂ આઈડિયાઝ, ન્યૂ કોન્સેપ્ટ, પણ તમારો સપોર્ટ પણ એટલો જ મસ્ત છે અને તમે બિલીવ કરો આ મારા પર, તો અમે લોકો પણ આપીશું તમને. પ્રેક્ષકોને શું કહેશો? પ્રેક્ષકોને એક મેસેજ. કરસનદાસ પેન યુઝ એક એવી ફિલ્મ છે જે તમને ખૂબ જ ગમવાની છે, કેમ કે તમે લોકો કનેક્ટ કરી શકશો, તો પ્લીઝ જઈને જુઓ, તમને મજા પડશે, ડેફિનેટલી મજા પડશે. એકવાર નહીં બે વાર જુઓ, તમને વધારે મજા પડશે.
અને જેટલા પણ કેરેક્ટર્સ છે, જેટલા પણ એક્ટર્સ છે, બધાએ બહુ જ મહેનત કરી છે. આખી ટીમ, બેક પ્રોડક્શન હોય કે આખી ટીમે બહુ જ મહેનત કરી છે. તો તમારો સપોર્ટ પણ અમને જોઈએ છે. અને જો તમને ગમે તો પછી તમે શેર કરો ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર, એવા બધા સોશિયલ સાઇટ્સ પર, અને તમારા રિલેટિવ્સ કે ફ્રેન્ડ્સને પણ તમે કહો કે ફિલ્મ જોઈએ. ઓ વડીલ, જરા શરમાઓ, હા આના માટે માનહમ ન ખવાય. અરે જાઓ તારે, બીજું હું જાઓ. તે હું જવા દીધો. અલ આપણામાં કે નિમા મારી બાપનો ભાઈ એન જવા દે. જા તું બે નંબરમાં કોક માવ થૂકી ગયું છે, ધોઈ નાખતો જા. ભાઈ અંધુ ભેગું તો હે. હા તા ટાઈમ છે. મારા કેરેક્ટરનું નામ છે સુંદર, જે તિલોકનો નાનો ભાઈ છે. જે તિલોકનો નાનો ભાઈ છે, જે કરસનદાસ પે ન્યૂઝમાં કેરટેકર છે અને ત્યાં જ રહે છે, ત્યાં જ ખાવા પીવાનું અને એ જ એની જીવન છે કે ત્યાં કામ કરવાનું અને એમાંથી જ પૈસા કમાઈને અને જીવન ચલાવવાનું. પિક્ચરનો આપનો અનુભવ કેવો રહ્યો? એટલે આ પર્સનલી તો કહું તો મારું કેડી સર સાથે આ બીજો એક્સપિરિયન્સ છે કે છેલ્લા દિવસમાં ખાલી એક જ સીન હતો, પણ એક સીનમાં પણ એમણે મને નોટિસ કર્યો હતો અને આમાં આ ફિલ્મમાં આટલું મોટું કેરેક્ટર મને આપ્યું. એટલે એક ફેમિલી જેવું બની ગયું હતું જ્યારે છેલ્લો દિવસ કરતા હતા ત્યારે. પ્લસ પ્રોડક્શન, એટલે બધું બહુ સારું. ફેમિલી મેમ્બર્સ હતા, જેમ કે માઇકલ હતો, માઇકલ સાથે પહેલાં પણ અમે કામ કરેલું, દીક્ષા, ચેતનભાઈ, એટલે એક ફેમિલી સારું બની ગયું હતું, જેથી મને એટલું કંઈ નર્વસનેસ કે કંઈ અનકમ્ફર્ટેબલ કંઈ એવું નહોતું, તો હું બિંદાસ રીતે પરફોર્મ કરી શક્યો છું. હવે તો ફિલ્મ જોઈએ પછી ખબર પડશે. શું મેસેજ આપવા માંગશો તમારા પ્રેક્ષકોને? એટલું કહેવા માંગીશ કે અત્યાર સુધી આપણે ગુજરાતી ફિલ્મોને, એક ઓડિયન્સને અત્યારે એન્ટરટેનમેન્ટ જોઈએ છે, તો આ ફિલ્મ ફૂલ ટુ એન્ટરટેનમેન્ટ છે અને સાથે સાથે મેસેજ પણ આવે છે. જેમ કે આપણે ઓ માય ગોડ, મુન્નાભાઈ MBBS એ ટાઈપના મેસેજ સાથે એન્ટરટેનમેન્ટ ફૂલ છે, એટલે જલસો પડી જશે ઓડિયન્સને. કાકા, ઓ દશા કાકા, તબિયત પડી જેવા? એ મજામાં ભાઈ. ફિલ્મ એક આખી મસાલા મૂવી છે અને એમાં લવ સ્ટોરી, કોમેડી, એક કાસ્ટિઝમ પર વાત છે અને ખાલી મેસેજ એટલો છે કે સમાજમાં જેટલો એક બિઝનેસમેન જેટલા ઇમ્પોર્ટન્ટ છે, એટલા જ કે નોકરિયાત માણસ હોય કે નેતા, ડૉક્ટર, ગમે તેવા, પણ એક આ સફાઈ કર્મચારી છે એ બી એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કોઈ પણ કામ નાનું મોટું નથી, આ એક મેસેજ બી આપવામાં આવ્યો છે. બસ આ એક અલગ વસ્તુ છે. કોમેડીથી હટીને એક લવ સ્ટોરીનું મૂવી બનાવવાનો તમને વિચાર કેમ આવ્યો? ના, છેલ્લો દિવસમાં બી લવ સ્ટોરી હતી જ, યશ અને જાનકીની, અને આમાં બી લવ સ્ટોરી છે. એટલે એક એ તો બેઝ પરના જે છે કે મૂવીમાં જે મસાલામાં કઈ વસ્તુ હોવી જોઈએ એ હવે બધું છેક સુધી નાખવાનો ટ્રાય કર્યો છે. મૂવીનું સંપૂર્ણ શૂટિંગ વડોદરાની અંદર, વડોદરા સિલેક્ટ કરવાનું મૂળ કારણ શું? મેઇન તો અમારા નિલયભાઈ, કેમ કે અને જે લોકેશન જે અમારે જોઈતું હતું એ માંજલપુરમાં એકદમ પ્રોપર મળી ગયેલું, કોટક તલાવડી, અને બસ એટલે તે પછી ત્યાં એ લોકેશનમાં અમે સેટ ઊભો કર્યો. કરસનદાસ પે ન્યૂઝ જે ટોયલેટ છે એ પે ન્યૂઝ ટોયલેટ અમે કન્સ્ટ્રક્ટ કર્યું અને એની સામે જ એક સોસાયટી હતી જેને અમે નામ આપી દીધું શાસ્ત્રીનગર. સ્વચ્છતા અભિયાનનું એક અભિયાન લઈને પ્રધાનમંત્રી બી ચાલ્યા છે અને આ જ મૂવીની અંદર એક સ્વચ્છતા અભિયાનનું એક મેસેજ આપવામાં આવ્યો. બસ અમે પ્રધાનમંત્રીની પાછળ પાછળ જ ચાલીએ છીએ. એમને બી સ્વચ્છ ભારત બનાવવાનો ઉદ્દેશ છે અને અમારો બી અત્યારે ઇન્ટેન્શન એ જ છે. મેસેજ આપવા માંગશો પ્રેક્ષકોને? બસ ભારતને સ્વચ્છ રાખવું, આ એક જ મેસેજ, બીજું તો શું. અને હવે પછીનો આગળનો તમારો કોઈ પ્રોગ્રામ? આગળનો કાર્યક્રમ થોડો ટાઈમ લાગશે પણ સમય આવશે એટલે એની બી હું વાત કરીશ પાક્કું. છેલ્લો દિવસમાં જે પ્રમાણે એક એન્ટરટેનમેન્ટ પેકેજ હતું, ધ સેમ સ્ટોરી અને સેમ કોન્સેપ્ટ, એટલે એક ફિલ્મની જે વાત કરે કે ફિલ્મની અંદર જે એન્ટરટેનમેન્ટ પેકેજ જોઈએ એ આ ફિલ્મની અંદર કેડીએ ડ્રાફ્ટ કરેલું હતું અને પેન્ડ કરેલું હતું. અને એક ફિલ્મની અંદર એક બહુ સરસ મેસેજ પણ છે કે સમાજમાં જે અસમાનતા દૂર કરવી છે ક્લાસ અને કાસ્ટની વચ્ચે, એની અંદર એક થીન લાઇન મેસેજ પણ ફિલ્મની અંદર અમુક ઇન્કોર્પોરેટ કરી શક્યા છે. અને હંમેશા સમાજની અંદર કોઈ પણ મેસેજ આપવા માટે ઓડિયો વિઝ્યુઅલ હંમેશા માટે એક બેસ્ટ માધ્યમ પુરવાર થયું છે. તો અમારી પાસે એનો બેનિફિટ હતો તો એની ઓપોર્ચ્યુનિટી લઈ અને ફિલ્મની અંદર એક મેસેજ અમુક ઇન્કોર્પોરેટ કરેલો છે. ગુજરાતીમાં બસ એ જ કે ફિલ્મ કમ્પ્લીટલી એન્ટરટેનમેન્ટ પેકેજ સાથે છે. ફિલ્મ જુઓ, નિહાળો અને સમાજની આપણે જે પણ અસમાનતા છે સમાજમાં એને આપણે દૂર કરી શકીએ, બધા ભેગા થઈને તો વધારે સારું રહેશે. ગુજરાતી મૂવીઓ
સર, અસફળતા રહેવાનું રીઝન બહુ બધા હોઈ શકે છે. દરેક મૂવીની પાછળ બહુ ઘણા બધા ફેક્ટર્સ કામ કરે છે. એના મેકિંગથી લઈ, એના માર્કેટિંગ સ્ટ્રેટેજીથી લઈ, એની રિલીઝ ડેટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે ઘણી બધી વસ્તુ ડિપેન્ડ કરતી હોય છે એક ફિલ્મને સક્સેસ થવા માટે, થવા પાછળ, અને સફળતા ના મળવા પાછળ. થેન્ક યુ સો મચ. મુખ્ય કારણ એવું છે કે મને એવું લાગે છે કે હવે જ આ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ છે. ધીસ ઇઝ અ પરફેક્ટ ટાઈમ ફોર ઇન્વેસ્ટમેન્ટ. અને આ જે ઇન્ડસ્ટ્રીનો જે હવે જે રીતે ગ્રાફ જઈ રહ્યો છે, જે રીતે આપણે જોયું કે આ વર્ષમાં 45-50 મૂવીઝ આવ્યા, એવરી વીક એક એક મૂવી રિલીઝ થતા હોય છે, એટલે હવે લોકોને લાઈક ક્રેઝ પણ વધતો જાય છે. જે જોવાનાર છે બધાને એમને જોવાનો ક્રેઝ પણ વધતો જાય છે. એટલે મને એવું લાગે કે આ પરફેક્ટ વે છે, આ ટાઈમ પરફેક્ટ છે, આ ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ ઘણો થશે એટલે હું ઇન્વેસ્ટ કરું છું. અનંતાનું એક એવું છે કે વડોદરામાં કન્સ્ટ્રક્શનની અંદર હવે મોટું નામ છે, અને હવે એક એન્ટરટેનમેન્ટમાં બી એક અનંતા કંઈક આગળ વધી રહ્યું છે, તો એવો તમને વિચાર ક્યાં છે? આમ એવું છે, પહેલેથી મારો થોટ એવો હતો કે મારે મલ્ટી બિઝનેસમેન બનવું છે અને મારે ઘણા બધા બિઝનેસ કરવા છે. એટલે અનંતાના બ્રાન્ડ હેઠળ હું બધું કામ કરી રહ્યો છું. હવે આપણે અનંતાના પ્રોડક્શનની બી નવી કંપની બનાવી છે. ફ્યુચરમાં સારા સારા આવા મૂવીઝ અમે લાવીશું અને દર્શક મિત્રોને આનંદ આપીશું. ગુજરાતીઓને શું મેસેજ આપશો? ગુજરાતીને મેસેજ એવો આપવો છે કે ભાઈ આ રિજનલ મૂવી છે, રિજનલ મૂવીને સપોર્ટ કરો, રિજનલ મૂવી જુઓ, જેથી આપણો મૂવીની બી ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ સારો થાય, આપણા ઘણા બધા સ્ટારકાસ્ટને ચાન્સ મળે, ઘણા બધા જુનિયર આર્ટિસ્ટને ચાન્સ મળે, અને આ રીતે આપણો ગ્રોથ થાય તો આપણા ત્યાં જે લોકો ગુજરાત છોડીને બહાર જાય છે મૂવી ઇન્ડસ્ટ્રી માટે બોમ્બે જાય છે, એ લોકો બોમ્બે ના જાય અને અહીંયા એન્જોય કરે. હવે એવું ઇતિહાસ એવું બન્યો છે કે ગુજરાતમાં તો આ મૂવી રિલીઝ થઈ છે, પણ આઉટ ઓફ ભારત એટલે આઉટ ઓફ ઇન્ડિયા પણ ઘણી જગ્યાએ એક સાથે તમે મૂવી રિલીઝ કરી રહી છે, તો એ વિચાર કેવી રીતે આવે? આ અમને જ્યાંથી આ મૂવીનો કોન્સેપ્ટ જ્યાંથી બનાવ્યો ત્યાંથી અમારું ડિસાઇડેડ હતું. છેલ્લો દિવસમાં બી અમે ઘણી કોશિશ કરી હતી, પણ એ વખતે અમારી બહુ ઓછા કન્ટ્રીઝમાં થઈ શક્યું. એટલે અમે ડિસાઇડ કર્યું કે વર્લ્ડ પ્રીમિયર કરીશું, બધી જગ્યાએ રિલીઝ કરીશું, કારણ કે કન્ટેન્ટ એટલો સ્ટ્રોંગ છે, મૂવી એટલો સ્ટ્રોંગ છે, અને અમને ઘણો કોન્ફિડન્સ છે. અને જે અમારા ડિરેક્ટર છે તો તમને ખબર જ છે કે સારી વસ્તુ બનાવે છે, જોરદાર જ કરે છે. એટલે અમને પહેલેથી આ મસાલો જોઈને, સ્ટોરી સાંભળીને, જે શૂટિંગ જોયા પછી અમને ઘણો કોન્ફિડન્સ હતો. એટલે અમને આઈડિયા હતી જ કે ભાઈ આ હિટ જ જવાનું છે અને બધા રેકોર્ડ્સ બ્રેક કરવાનું જ છે. એટલે અમે બીજી બધી કન્ટ્રીઝમાં બી ઓલરેડી રિલીઝ કર્યું. બોડેલી તાલુકાના વડેલી ગામની એક મહિલાએ નર્મદા મુખ્ય કેનાલમાં મોતની છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસેથી નીકળતી નર્મદા મુખ્ય નહેરમાં વડેલીની એક વિધવા મહિલાએ પડતું મૂકી દેતા તેણે ડૂબી જઈ મોતને ભેટી હતી, જેનો મૃતદેહ બોડેલી નજીક ચારોલા પાસે નર્મદા મુખ્ય નહેરના ગેટ પાસેથી મળી આવ્યો હતો. મૃતદેહ તણાઈ ન જાય તે માટે તેના પહેરણને નહેર ગેટ સાથે બાંધી દેવાયો હતો. આ બનાવ અંગે બોડેલી એસટી ડેપોમાં મિકેનિક તરીકે નોકરી કરતા ઉમેશભાઈ પરમારે બોડેલી પોલીસમાં જાણ કરી હતી કે ડૂબીને મોતને ભેટનાર મહિલા તેની માતા તારાબેન છે અને તે અસ્થિર મગજની હોવાની જાણ કરી હતી. ગઈકાલે સવારે 10 વાગે ઘરેથી કોઈને કયા વગર નીકળી ગઈ હતી, જેથી નજીકના સગાઓમાં તપાસ કરતા મળી આવી ન હતી. તારાબેનનો મૃતદેહ નર્મદા મુખ્ય નહેરમાંથી મળી આવતા પોલીસે કબજો લઈ પંચનામું તેમજ કાગળો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. દુકાનના ગલ્લામાંથી રૂપિયા 1000 કાઢી લેતા ઝડપાયેલા ગઠિયાને મકરપુરા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. હરીશ પોલાદ મકરપુરા નોવિનો બેટરી સામે ઓમ સ્ટીલ નામની દુકાન ધરાવે છે, ત્યારે આજ રોજ મિક્સર વેચવાના બહાને આવેલ એક ગઠિયાએ રૂપિયા 1000 ગલ્લામાંથી કાઢવા જતા દુકાન માલિકના રંગે હાથે ઝડપાઈ જવા પામ્યો હતો. દુકાન માલિકે ગઠિયાને ઝડપી પાડતા મકરપુરા પોલીસને હવાલે કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. आज ये आया मेरे पास, वो बोला कस्टमर बन के आया, बोले मेरे को मिक्सर लेना है, तो बोला ये मिक्सर बताओ, वो मिक्सर लाया, महाराजा का बताया, महाराजा का बोला नहीं यार ये तो कैंसिल, दूसरा लाओ. ऑरेंज का लाया, बोले ऑरेंज का भी, वो बोले नहीं ये रहन दो, दूसरा लेके आओ. फिर दूसरा लेने गया मैं, जितने उसने गले में चाबी निकाल के पैसे निकाल के देख लिए, तो सामने ये रवि भाई दुकान है इनकी, तो इनने वहाँ से देख रहे थे, बोले यार ये क्या है, तो भाई साहब उधर गए, ये इधर क्या कर रहा है, तो फिर उसने जैसे ही पैसे गले में से निकाल के जेब में डाल रहा था तो इनने देख लिए, फिर ये आके वहाँ खड़े हो गए, ये आके खड़े हो गए. मैं उधर से आया तो मेरे को बोला, बोले यार भाई साहब पहले गल्ला देखो आप. मैंने गल्ला देखा तो मैंने कहा गले में तो कुछ है नहीं. फिर मैंने पूछा मैंने पैसे कहाँ है रे, तो बोले मेरे पास कुछ नहीं है. मैंने कहा कुछ नहीं है, फिर पकड़ा उसको तो थोड़ा गायो, तो फिर पैसे निकाले, बोले जेब में से ये पैसे. कितने पैसे? 1000 रुपये के करीब. तो कितनी दुकानों में ऐसा किया हुआ, ये विस्तार में? ये कम से कम मेरे यहाँ भी पहले
वाइफ बैठी थी तब भी एक दो बार घटना हो चुकी थी पहले, ये तीसरी घटना मेरे घर पे मेरी दुकान पे हुई। तो अभी आप पकड़ के कहाँ पर लाए उसको? पकड़ के यहाँ यहाँ पुलिस स्टेशन फोन किया था, वहाँ से पुलिस की गाड़ी आ गई थी पकड़ के। પોઇચા નર્મદા નદીના કિનારે દેવીપૂજક સમાજના બે માસૂમ બાળકો તણાઈ જતા લાપતા બન્યા હતા, જેમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા। નર્મદા જિલ્લાના રાજપીપળાના હરસિદ્ધિ માતાના મંદિરના પાછળ નવા ફળિયામાં રહેલા દેવીપૂજક સમાજના સગા સંબંધીઓ આજરોજ નર્મદાજીના પોઇચાના પાઠામાં આવેલ ભેંસાસુર દાદાના સ્થાનકમાં બાધાપુરી કરવા આવ્યા હતા। શ્રદ્ધાપૂર્વક બાધા પતાવ્યા પછી અંદાજિત 40 દેવીપૂજક ભાઈ બહેનોમાં કેટલાક બાળકો પણ આવ્યા હતા। તેઓ સૌ પોઇચાના નર્મદા કિનારે સ્નાન કરતા હતા। ધોમધખતા તાપમાં સૌ સ્નાનની મજા મસ્તીમાં હતા તે વખતે ત્રણ બાળકો એકાએક પાણીના વહેણ સાથે નર્મદાજીના પ્રવાહમાં ખેંચાઈ જતા નદીમાં લાપતા બન્યા હતા। ત્રણ બાળકોને ડૂબતા જોઈ સૌએ બચાવો બચાવોની બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ જોતજોતામાં જ ત્રણેય બાળકો નદીમાં ગરક થઈ ગયા હતા, જેમાં દિલીપ જયંતિભાઈ વાઘરી, વિશાલ નગીનભાઈ વાઘરી, રાહુલ અર્જુનભાઈ વાઘરીનો સમાવેશ થાય છે। ત્યારે આ ત્રણેય લાપતા બનતા ડૂબી જતા તેમની શોધખોળ સ્થાનિક તરવૈયા અને રાજપીપળાના સાગર રક્ષક દળના યુવાન તરવૈયાઓએ સઘન શોધખોળ આદરી દિલીપ વાઘરી તથા રાહુલ વાઘરીના મૃતદેહને શોધી કાઢ્યા હતા। કે નર્મદા નદી કિનારે પન્નાળીના ભાટામાં ત્રણ છોકરાઓ ડૂબી ગયેલ છે, તો અમે તૈયારીમાં પોલીસની જીપમાં આવીને ભાટામાં આવી ગયા। અમે અમારી ટીમ સાગર રક્ષક દળ અને તૈયારીમાં ખોળ ચાલુ કરી, 7 મિનિટની અંદર અમે બે છોકરાઓને કાઢી અને હવે એક ક્લાસ બાકી છે એક છોકરાની, તે હવે તૈયારી છે, રુદન અને આક્રંદ વચ્ચે માતમ છવાયો હતો અને ચારેકોર શોકમગ્ન વાતાવરણ વચ્ચે રાજપીપળા પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આજરોજ અમે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં હાજર હતા, દરમિયાન કંટ્રોલ તરફથી મેસેજ મળ્યો કે નર્મદા નદી પોચા ભાટામાં ત્રણ છોકરાઓ ડૂબી ગયેલ છે। જે મેસેજ આધારે તાત્કાલિક અમે સાગર રક્ષક દળના 7 માણસો અને અમે પોલીસના માણસો, હું તથા પીએસઆઈ જાદવ સાહેબ અને પોલીસના બીજા સ્ટાફના માણસો સાથે અમે તાત્કાલિક પોચા ભાટા કરનાળી ભાટા પાસે આવ્યા અને અહીંયા 3 માણસો ડૂબી ગયા જાણ થતાં સાગર રક્ષક દળના છોકરાઓએ અંદર પાણીમાં ડૂબકીઓ મારી 2 છોકરાઓની લાશને તાત્કાલિક ખોલી નાખી અને બહાર કાઢેલ છે અને એકની લાશ અંદર પાણીમાં છે, એની તપાસ ચાલુ છે અને શોધખોળ ચાલુ છે। સાહેબ કેટલા વર્ષના હશે છોકરાઓ? કંઈક એ અલગ અલગ 10 થી 15 થી 15-16 વર્ષની આસપાસના છે ત્રણ છોકરાઓ, એક 13 વર્ષનો છે, એક 15 વર્ષનો છે, એક 16 વર્ષનો છે। અને ક્યાંના રહેવાસી છે? પીપળા દશા માતાના મંદિર પાસે પાછળ નવા ફળિયાના રહેવાસી છે। દર્શક મિત્રો, સમય થઈ ગયો છે નાનકડા વિરામનો, જોતા રહો ડીએન ટીવી। શાદી ઉત્સવ ક્યાં તહેવાર, લિજ્જત પાપડ હો હર બાર, કરમ 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 કરમ, મજેદાર લિજ્જતદાર, સાથ સ્વાદ મે લિજ્જત લિજ્જત પાપડ। ખાદી ઓર ગ્રામ ઉદ્યોગ કમિશન દ્વારા માન્ય શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ કા जो बनाए आपका भविष्य और उज्जवल। हम हैं ONGC। ओम इन
इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर और ओम हेल्थ रिसोर्ट, एक ऐसा सेंटर जहां आसान तरीकों से होता है अस्वस्थ शरीर स्वस्थ। शरीर को खोखला करने वाली और कई रोगों को न्योता देने वाली बीमारी डायबिटीज का इलाज होता है योग, मेडिटेशन, डाइट और लाइफस्टाइल मैनेजमेंट से, यानी बिना दवाओं के डायबिटीज से निजात पाओ। थरोली एंजॉयड एवरी मोमेंट ऑफ इट एंड फॉर द लास्ट 3 days माई शुगर इज एब्सोल्युटली नॉर्मल इन द रेंज विदिन द रेंज विदाउट एनी मेडिकेशन। शुगर पहला मिनिमम 500-400 ने आसपास रहती थी, પણ અહીંયા આવ્યા પછી સુગર પણ ઓછી થઈ ને ઇન્સ્યુલિન એકદમ સારી રીતે ઓછું થયું છે। और सोरियासिस, एलर्जी, सफेद दाग, स्किन की कई बीमारियों का इलाज आयुर्वेद और होम्योपैथी के विशेषज्ञ अनुभवी डॉक्टरों द्वारा। जरूरी इलाज के लिए पंचकर्म की सुविधा भी उपलब्ध। हॉस्पिटल ओम हेल्थ रिसोर्ट, जाफरपुरा, रसूलाबाद गांव के पीछे, आजवा रोड, वडोदरा। 4942631-5845-9909-4921। ओम हेल्थ रिसोर्ट, आजवा फनवर्ल्ड के पीछे, वागोड़िया, वडोदरा। 4408-118-136। Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited. Kanan House, Deving, Second Floor, Trident Mall, Raceco Circle. Om Integrated Medical and Research Center और Om Health Resort, जहां होता है मानसिक बीमारियों का इलाज बिना दुष्प्रभाव के। बेचैनी, अनिद्रा, मानसिक तनाव, पढ़ाई का स्ट्रेस, कमजोर याद शक्ति, चिड़चिड़ापन, निराशा, शराब एवं ड्रग्स की बुरी आदत, आपराधिक और आत्महत्या की मानसिकता जैसी कई मानसिक बीमारियों का वैज्ञानिक और भारतीय परंपरा द्वारा प्रस्थापित आयुर्वेद, पंचकर्म, होम्योपैथी द्वारा इलाज। मेरा काफी सारे वेडाविट्स था जो कि बहुत सारे सालों से डेवलप हो गया था, तो मैं वहाँ पे जब वेबसाइट में रिसर्च किया तो मुझे ओम रिसर्च के बारे में मालूम पड़ा। धीरे धीरे ये सब चीज़ें छोड़ भी दिया, फिर मैंने 15-20 days ट्रीटमेंट भी लिया, तो अभी मेरे को बहुत ही अच्छा फील हो रहा है। ओम इंटीग्रेटेड मेडिकल एंड रिसर्च सेंटर सिटी क्लिनिक है 14 सुधानगर, लाल पैथ लेप के पीछे, चॉकलेट रूम लैंड, चेतलपुर रोड, वडोदरा। ओम हेल्थ रिसोर्ट, जाफरपुरा, रसूलाबाग गाँव के पीछे, आजवा रोड, वडोदरा। संपर्क करें 9426315845 या फिर 9909994921। मानव केंद्र ज्ञान मंदिर स्कूल, उच्च माध्यमिक अंग्रेजी सह शिक्षण बोर्डिंग अने डे बोर्डिंग सीबीएसई नवी दिल्ली साथे संलग्न देशनी उत्तम शालाओं मांथी एक छे। एमकेजीएम स्कूल 26 एकर ना लीला हरियाणा कैंपस में वसेलू छे, जेमा मल्टीमीडिया क्लासेस, कॉम्प्यूटर लैब, साइंस लेबोरेटरी, लैंग्वेज लैब, आईआईटी, जेईई, पीएमटी कोचिंग, स्विमिंग पूल, जिम्नेशियम, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल, लॉन टेनिस कोर्ट, क्रिकेट अने फुटबॉल मैदान, हॉर्स राइडिंग वगैरह सुविधाओं उपलब्ध छे। गुरुकुल विद्यालय शिक्षण, सेवा, संस्कार अने सुविधानो ज्यां थयो छे संगम एवी गुरुकुल विद्यालय शहरनी हरणी वरसेलिंग रोड परनी शिक्षण जगतमां अग्रेसर शाळा गुरुकुल विद्यालय। केजी थी धोरण 12 अंग्रेजी गुजराती माध्यमना कॉमर्स साइंसना बाळकोने मळतुं अनुभवी शिक्षकोना अनुभव द्वारा 12 વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં। અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ, રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ, રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન, સીસીટીવી કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય। શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય। એડમિશન શરૂ થઈ ગયા છે। ગુરુકુલ વિદ્યાલય, હરણી વરસ્ય રિંગ રોડ, વડોદરા। સંપર્ક 253-2232, સમય 9:30-12। વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે।
દાદરામાં શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાદરાના પધરાઈ માતાના ચોક પાસે આવેલ વિઠ્ઠલનાથજી મંદિરનો સપ્તમ પાટોત્સવ યોજાયો હતો. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી દ્વારા પ્રસ્થાપિત પુષ્ટિભક્તિ માર્ગસ્થ ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજની આજ્ઞા અનુસાર પાદરામાં આવેલ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુનો સપ્તમ પાટોત્સવ મહોત્સવની ઉપક્રમે શ્રી ગોવર્ધન ધરણ પ્રભુને પુષ્પવિતાનનો મનોરથ અને શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુ નાવમાં બિરાજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અલૌકિક પાટોત્સવમાં પાદરાના તમામ વૈષ્ણવ બાંધવો મોટી સંખ્યામાં મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂજ્યપાદ શ્રી ગોસ્વામી 108 શ્રી આશ્રય કુમારજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મંદિર ખાતે મહાઆરતી કરી હતી. આ પ્રસંગે વૈષ્ણવ યુવા જાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અનેક યુવાનો અને વૈષ્ણવ બાંધવોએ સંસ્થાના સભ્ય બન્યા હતા અને સભ્ય નોંધણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાદરાના વૈષ્ણવ બાંધવો મંદિરમાં દર્શનાર્થે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે અહીંયા પાદરાના પ્રાંગણમાં શ્રી ગોવર્ધનનાથજી વિઠ્ઠલનાથજીની હવેલીમાં ખૂબ ભવ્ય રીતે ઘણા વૈષ્ણવની સંખ્યાઓમાં લગભગ 1000 થી 1500 વૈષ્ણવની વિશાળ સંખ્યામાં પાદરાના આંગણે સપ્તમ પાટોત્સવનું ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે, જેમાં ખૂબ જ સુંદર ઠાકોરજી ફૂલના બંગલામાં બિરાજી અને શીતલતાનો આનંદ લઈ રહ્યા છે. ઉત્સવ મહામહોત્સવો આ સમાજને વૈષ્ણવ સૃષ્ટિને એક ગતિ આપે છે, એક દિશા પ્રદાન કરે છે અને એક મહામહોત્સવનું ઉજવણી કેવી રીતના ભવ્ય રૂપથી થાય અને બધા જ સમાજના વૈષ્ણવો પ્રિયજનો બધા એકત્રિત થઈ અને એક વિશાળ મહામહોત્સવની ઉજવણી કરીએ, એવા મહામહોત્સવો ઉત્સવ પ્રસંગો આપણા સંપ્રદાયમાં ઘણા આવે છે. પાટોત્સવ એક ખૂબ જ મહત્વનો દિવસ છે. આજના દિવસે પ્રભુ અહીંયા પધાર્યા અને પ્રભુના આ પાવન દિવસે સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ પ્રભુના દર્શન કરવા અહીંયા મંદિરે એકત્રિત થઈ છે. અને વૈષ્ણવ જ્યારે પ્રભુ પાસે આવે ત્યારે પ્રભુ પણ કંઈ આપે છે અને ખૂબ સુંદર વ્યવસ્થા મંદિર દ્વારા મહાપ્રસાદની પણ કરવામાં આવી છે. તો બધા જ વૈષ્ણવ સૃષ્ટિને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ બધાઈ, શુભકામનાઓ, શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. ભાજપના ઉપેન્દ્ર આચાર્ય ગુજરાત જન ચેતના પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે. મધ્ય ગુજરાત ઝોન કાર્યાલય ઉદ્ઘાટનની ભવ્ય સફળતા બાદ એક વિશેષ લોકચાહના મેળવવામાં સફળ એવી યુવાનો, ખેડૂતો અને ગરીબોના ઉત્થાન સાથે જીવન શુદ્ધતાના મુદ્દાઓ સાથે જીવવા કાર્યરત પાર્ટીના મધ્ય ઝોન સંયોજક મેહુલભાઈ ઉપાધ્યાયના પ્રયાસોથી વડોદરામાં પાર્ટી મજબૂત બનવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજરોજ ભાજપના ગઢમાં મોટા ગાબડારૂપી કહી શકાય અને 1975થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મંડળ કાર્યવાહક, 2009થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા અને ચૂંટણીના સમયે પ્રદેશની ટીમ સાથે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી, તેમજ લોક જનશક્તિ પાર્ટીના પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી હતી. ગૌરક્ષા સેનાની અન્ય સંસ્થાઓ સાથે જોડાણ પણ ધરાવે છે, ત્યારે રાષ્ટ્રીય મહામંત્રીની જવાબદારીઓ પણ નિભાવી છે. એવા ઉપેન્દ્રભાઈ આચાર્ય ગત રોજ ગુજરાત જનચેતના પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક મનુભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં ગુલાબી ખેસ અને ટોપી ધારણ કરી વિધિવત રીતે ગુજરાત જનચેતના પાર્ટીમાં જોડાયા હતા. આજરોજ ગુજરાત જનચેતના પાર્ટીમાં હર્ષોલ્લાસ સાથે સામેલ થયો છું. આની પૂર્વ સંઘનો સ્વયંસેવક હતો છું અને રહેવાનો છું. ભાજપમાં પણ પ્રદેશના ઘણા અગ્રણીઓ સાથે કામ કરી ચૂક્યો છું અને શ્રી મનુભાઈ ચાવડાએ આજે મને આવકાર્યો એ બદલ હું ખુશીની લાગણી અનુભવું છું. આમ આ પાર્ટીમાં આવવાની પાછળનું કારણ કે ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી પાર્ટી થઈ ગઈ છે. નાના કાર્યકર્તાઓની જરૂર કદાચ પાર્ટીને ઓછી હોય, કદાચ ના ઓળખતા હોય, ઓળખતા હોય એના કરતાં મોટા મહેલમાં રહેવું ના એના કરતાં ઝૂંપડીમાં શાંતિથી સૂવું એ વધારે સારું છે. એના માટે આ પાર્ટીમાં લક્ષ્ય તો હજી કંઈ નક્કી નથી કર્યું, આજે જ આવ્યો છું, સાથે બેસીને કંઈ લક્ષ્ય નક્કી કરીશું તો આપને જરૂર જણાવીશ.
દબાણ કે નહીં દબાણની કોઈ વાત નથી, સ્વેચ્છાએ કામ કરીએ છીએ, આર્થિક લાભ કે પદ માટે કામ નથી કરતા, નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ અને સેવા કરતા રહીએ છીએ. કોઈ 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 દબાણને વસ્ત આજ સુધી થયો નથી. આજે ઉપેન્દ્રભાઈ આચાર્ય એટલે હેમાબેન આચાર્ય અને સૂર્યકાંતભાઈ આચાર્યના ભત્રીજા છે, જેમની ત્રણ ત્રણ પેઢી આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીમાં ધરબાઈ ગઈ છે, જેમના પાયાના પથ્થર છે. એમના ભત્રીજાની જે વેદના હોય કે આટલા વર્ષો સુધી જો અમે ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું હોય અને આ શેરડીના હાંઠાની જેમ અમારો રસ ચૂસીને જેમ સોતાને ફેંકી દે એમ અમને ફેંકી દેનારી જો પાર્ટી હોય, એના હાઈકમાન્ડ દિલ્હી રહેતા હોય, એના હાઈકમાન્ડ વન મેન શો જેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય, જ્યાં ભાજપ ન હોય, જ્યાં કમળ ન હોય, કોઈ નિશાન ન હોય, પાર્ટી ન હોય, માત્ર ને માત્ર વન મેન શો મોદી મોદી મોદી, એવી પાર્ટીમાં એક પણ સેકન્ડ રહેવાનો મને કોઈ અધિકાર નથી, એવું કહીને ઉપેન્દ્રભાઈ આચાર્ય અહીંયા જોડાયા છે. પોલીસ લાઇનના મુખ્ય માર્ગ ખાતે આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને પજેશન ના અપાતા લાભાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે તંત્રનો વિરોધ નોંધાવ્યો હતો. શહેર સ્થિત પોલીસ લાઇનના મુખ્ય માર્ગ પર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેવાસીઓને પજેશન નહીં અપાતા આજે રહેવાસીઓએ એકત્રિત થઈ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવી વધુ વિગત મીડિયાને આપી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડે 2014 થી જ્યારથી આ મકાન બધાને ફાળવવામાં આવ્યા છે, એ લોકોના જણાવ્યા મુજબ 2016 સપ્ટેમ્બર સુધીમાં આ મકાનો કમ્પ્લીટ કરીને આપવાના હતા, પણ અત્યારે 2017 મે માસ પણ પૂરો થવા આવ્યો છે. એ લોકો બધાને દિલાસા આપી રહ્યા છે કે બસ આ 15 દિવસમાં આ 15 દિવસ એમ કરીને આ લગભગ મે પણ પૂરો થવા આવ્યો છે. હજી સુધી આ લોકો અમને મકાન કે લોકાર્પણ કરવાનું કોઈ નામ નથી લેતા. દિવાલ માટે વારે ઘડીએ કોર્પોરેશનમાં અને ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ફરિયાદ કરવામાં આવી હતી, લેખિત તથા મૌખિક, તે છતાં પણ એમના તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને લોકલ જે અમુક તત્વ છે એમના લીધે એ રોકવામાં આવી રહ્યું છે. બીજી વસ્તુ છે કે એના લીધે ગુજરાત હાઉસિંગ બોર્ડને 155 મકાન અને 14 જેટલી દુકાનોને હજી સુધી પજેશન નથી મળી રહ્યું. જે પજેશન જાન્યુઆરીમાં મળવાનું હતું તે હજી સુધી મળ્યું નથી અને તે હજી પણ હજી 10 દિવસ પછી મળશે, 15 દિવસ પછી મળશે, 10 દિવસ પછી, એમ કરતાં એ લોકો 6 મહિના કાઢ્યા છે. અમુક અમારા ફેમિલી મેમ્બર એવા છે કે જે લોકો મકાનનું ભાડું પણ ભરી રહ્યા છે અને બેંકનો વ્યાજ પણ ભરી રહ્યા છે, તો એમને બેમાંથી કોઈ એક સારી સવલત મળે એ પ્રમાણે તમે 30-5 સુધી ગમે તે કહીને અમને અમારું મકાન અપાવો, અમે બધાએ પૈસા ભરેલા છે. અમારે 12 લાખ રૂપિયામાં અમે મકાન લીધેલું હતું, જેમાં 2 લાખ રૂપિયા અમે કેશ ભર્યા હતા અને 10 લાખ રૂપિયાની લોન હતી. જે 10 લાખની લોનનું અમારે આશરે હપ્તો 7000 થી લઈને 9000 જેવું અમારો હપ્તો આવે છે અને 5000 રૂપિયા અમે લોકો ભાડું ભરીએ છીએ. તો મહેરબાની કરીને સરકારને તથા ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓને નમ્ર મારી વિનંતી છે કે અમને વહેલી તકે પરેશન અમને આપે અને અમને અમારો મકાન મળે. અમે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 2 થી 3 વખત લેખિતમાં તથા મૌખિકમાં અમે લોકોએ લેખિતમાં આપેલી છે કમ્પ્લેન, તે છતાંય ઠાકર સાહેબને આપવા છતાં બી અમારી પાસે લેખિતમાં અરજી પણ છે, પણ એમને હજી સુધી અમને કંઈક પણ વ્યવહાર ચોખ્ખી રીતે કર્યો નથી. ખંડેરાવ માર્કેટ સ્થિત કરિયાણાની દુકાનમાં આગ લાગતા ફાયરના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આજ રોજ ખંડેરાવ માર્કેટ સ્થિત કરિયાણાની દુકાનમાં એકાએક શોર્ટ સર્કિટના પગલે આગ લાગતા આગથી દુકાનનો પ્રચુરણ સામાન તેમજ કોથળા બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. કે શોર્ટ સર્કિટ આવતું તો અમે કે ધ્યાન ના રાખ્યું, તો ત્યારે પછી ધુમાડા નીકળતા હતા, એકદમ એ નુકસાન થયું ખાસું. ઉપરના કોથળા જે કોસ્મેટિક આઈટમ છે, કટલરી માલ છે, કરિયાણું જે બધું બગડ્યું. વધારે કંઈ નુકસાન થયું? વધારે કેટલા હશે? 50,000 40-50,000 વચ્ચે નુકસાન હશે. બનાવની જાણ કોર્પોરેશનના અધિકારીઓને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, તેમજ ફાયર બ્રિગેડને જાણ કરાતા લાશ્કરોએ આવીને આગને કાબૂમાં લીધી હતી. માર્કેટની અંદર કરિયાણાની દુકાન છે, એમાં માળિયામાં શોર્ટ સર્કિટથી કંટામના થયેલા સળગ્યા હતા, જે આવીને તાત્કાલિક આપણે આગ કંટ્રોલ કરી લીધી છે.
આગ બુજાવી. અને શોર્ટ સર્કિટનું કારણ શું, એટલે આગનું કારણ શું? ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ લાગે છે, કેમ કે ઉપર આખું બેગ છે ને લાઇટના વાયરો અંદર બળી ગયેલા છે, એટલે પ્રાથમિક કારણ અમને એ જ લાગે છે કે શોર્ટ સર્કિટથી ઓવરહીટ થઈને વાયર સળગ્યા હોય અને આગ લાગે. વાઘોડિયાના ધારાસભ્ય દ્વારા વાઘોડિયા ગામ ખાતે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા વાઘોડિયા ગામ ખાતે સંકલન બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં તેઓ દ્વારા પારુલ યુનિવર્સિટી તેમજ સુમનદીપ વિદ્યાપીઠના કૌભાંડો તેમજ સુમનદીપ દ્વારા કરાયેલ જમીનોના દબાણો પણ ચર્ચા કરાઈ હતી. આજે કલેક્ટર ઓફિસમાં દર મહિને સંકલન સમિતિ થાય છે, આજે બી સંકલન સમિતિની બેઠક હતી. એ બેઠકમાં અમારી પ્રશ્નોત્તરીની રજૂઆતો હતી પારુલ ઇન્સ્ટિટ્યૂટની ને સુમનદીપની અને સ્ટેટના રોડની, ત્રણ પ્રશ્નોત્તરી મારી હતી. પહેલા પારુલ ઇન્સ્ટિટ્યૂટનું મારી પ્રશ્નોત્તરી એ હતી કે એક તો હરિજનનું સ્મશાન એમના કોમ્પ્લેક્સમાં દબાઈ રાખ્યું છે, બીજું 73 કની વસાવાની જમીનો એમના કેમ્પસમાં 1 એકર દબાઈ રાખી છે, અને ત્રીજું 3 મજલાની બાંધકામની પરમિશન લીધી અને 4-4 અને 5-5 મજલ બંગલા બાંધી દીધા છે, બિલ્ડિંગો બાંધી દીધી. એ પ્રશ્નોત્તરીના દરમિયાનમાં કલેક્ટર તરફથી, DDO તરફથી અધિકારીઓ ત્યાં તપાસ કરી, એ તપાસના દરમિયાનના અંદર જેટલી મારી પ્રશ્નોત્તરી હતી એ પ્રશ્નોત્તરી સાચી પડી. સમસમ દબાયું એ બી સાચું પડ્યું, આદિવાસીની જગ્યા દબાયેલી છે એ બી સાચું પડ્યું છે, અને કાળો ચીલો જવાવાળો રસ્તો કે જે પાછળ 1000 એકરની જમીનમાં ખેડૂતો જવાનો રસ્તો એને આતરીને એના પર બિલ્ડિંગ બનાવી છે, એ બી પ્રશ્ન મારો સાચો નીકળ્યો. આવનારી સંકલન સમિતિના અંદર કલેક્ટર શ્રી નવા છે, એમણે કીધું કે તમારો પ્રશ્ન સાંભળ્યા જોયા છે, આવનારી સંકલન સમિતિમાં તમને આનું રિઝલ્ટ સંતોષકારક મળશે. બીજું કે એમણે જે સરસભંગ કર્યું છે એના ઓર્ડરનું એને બી રજૂઆતો કરી, એ જ પ્રમાણે સુમનદીપનું બી પીપરિયા ગામની જમીન અને જવાવાળો રસ્તો એ રોકીને એમને આતર્યું છે, એના માટેનું બી આવતી સંકલનમાં ક્લિયર કરવાના પ્રયાસ કર્યા છે. પણ હું જ્યારે એ કીધું કે જો સુમનદીપના અંદર કરપ્શનમાં પકડાયા છે તો એની જમીનોની ને બધી તપાસ એની થઈ રહી છે, તો પારુલ ઇન્સ્ટિટ્યૂટ જે છે એના ચેરમેને જે કૃત્યુ કર્યું છે કે જે આખા હિન્દુસ્તાનને ગુજરાતને લાછનરૂપ કર્યું છે, તે શિક્ષણનું મંદિર એ શિક્ષણના મંદિરના અંદર આવા કૃત્યો કર્યા છે, તો એની જમીનની તપાસ, એને ગેરકાયદાની તપાસ અને આજે એને સારી સુવિધા મળી રહી છે આજના પેપરમાં બી છે, તો એના પર બી ખરેખર કાયદેસરના પગલાં અને કાયદેસરની જેટલું બી કર્યું છે શરદભંગ કર્યું છે, શરદભંગને તોડવાની જરૂર છે. અને શરદભંગના અંદર એના ઓર્ડરના અંદર 28 નંબરનું પ્રશ્ન છે, 28 નંબરના પ્રશ્નમાં એ લખેલું છે કે આ અધીનમાં કોઈ બી ગેરકાયદેસર કરશે તો એને કોઈ દંડપાત્ર નથી, એને તોડવાના પાત્ર છે, એ પાત્ર કરવું જોઈએ, એ અમલ થવું જોઈએ. એ અમલના આધારે કલેક્ટરશ્રીએ, DDOશ્રીએ જવાબ સંતોષકારક મને આપ્યો છે કે આવનારી સંકલનના અંદર ચોક્કસપણે એનો નિકાલ કરવામાં આવશે, અને નિકાલના સાથે સાથે કોરટ મેટર કરી છે પારુલવાળાએ, એ કોરટ મેટરનું બી મને જવાબ આપે કે ભાઈ ક્યાં કોઈ આપણો સરકારી તંત્ર કે સરકારી વકીલ કોણ લડી રહ્યો છે એની બી માહિતી મને આવતા સંકલનમાં આવશે આપશે એવી મને આશા છે. આજ પ્રમાણે સ્ટેટના રોડનું રજૂઆત હતી મારી, સ્ટેટના રોડ ઉપર જ્યારે પાસે જેટલી દુકાનો હોટલો બની ગયું છે ને પાર્કિંગ થઈ ગયું છે, પારુલનું પાર્કિંગ કર્યું છે રોડ પર, તો જ્યારે એપોલો ટાયર, પારુલ ઇન્સ્ટિટ્યૂટ, સુમનદીપ એક જ સાથે જ્યારે છૂટે છે ત્યારે
અમારા વાઘોડિયાની પ્રજાને હાનિકારક થાય છે, કેટલાની જાન ગયો છે એના કારણે, એ બી પ્રશ્ન મેં ઉચકેલો છે. હા, એ જીઆઈડીસીની બી સારું સારી સારી વાત તમને પ્રશ્નો મને પૂછ્યો એને હું આપને સારી રીતે જવાબ આપું છું કે આ જીઆઈડીસીની અંદર નોટિફાઇડની ગ્રાન્ટ માંથી, મારા પોતાની ગ્રાન્ટ માંથી, અમે ફાયર ફાઈટર અને જે કંઈ ફાઈટર જોઈએ ને એમ્બ્યુલન્સ બી જોઈએ તો બી અમે આપવા તૈયાર છે. એનું મેન્ટેનન્સ કરનાર કોણ છે? ના તાલુકા કરી શકતો, ના જિલ્લાવાળા કરી શકતા, ના જીઆઈડીસી કરી શકતા. આજે બી માંગણી કરે તો આજે બી અમે એમને આપવાની અમારી તૈયારી છે. મારી ગ્રાન્ટમાં બી આપી શકીએ છીએ અને નોટિફાઇડની ગ્રાન્ટમાંથી આપીએ છીએ અને જેટલી બીજી સરકારની ગ્રાન્ટ છે એના બી આપી શકીએ છીએ. પણ ખરેખર ત્યાં એપોલોમાં બી છે, પછી આપણે પેલા બીજી કંપનીઓ એમનામાં બી ફાયર છે, એ તરત દોડે છે. અને એ વધતા વડોદરા શહેરના બી ફાયરવાળો અહીંથી 15-20 મિનિટમાં પહોંચી જાય છે. એમનું કહેવું એવું છે કે સરપંચને પહેલે જાણ કરવી પડે છે અને ત્યાર પછી અહીં ગાડી આવે છે ને ત્યાં સુધી ઘણો સમય વીતી જાય છે અને ફાયર ખાસું વધી જાય છે. ના, એ બધી વાત ખોટી છે. સરપંચને આગથી લેવા દેવા કશું જ નથી. સરપંચ તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારીને મામલતદારને જાણ કરી દે, જવાબદારી તાલુકા વિકાસને મામલતદારની આવે છે. અને ના આવે તો ના, એક નાગરિક વાઘોડિયા પંચાયતને એક નાગરિક બી ફોન કરી દે તરત જ મામલતદાર તાલુકા વિકાસ અધિકારી યા પોલીસ સ્ટેશન તાત્કાલિક એનો અમલ કરવાના પ્રયાસ કરતા આવ્યા છે અને કરતા રહ્યા છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવાપુરામાં ગત મોડી રાત્રે નજીવી બાબતે કોમી છમકલું થતા થયેલ પથ્થરમારામાં લગ્નની જાન અટવાઈ. નવાપુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી. બાપોદ વિસ્તારના શક્તિ ચોકના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 40,000 ની મત્તાની ચોરી કરી ફરાર. ધોરણ 10 માં ફેલ થવાની બીકે ઘર છોડી ભાગેલો રાજકોટનો વિદ્યાર્થી શહેર રેલવે સ્ટેશન ખાતેથી મળી આવ્યો. પોલીસે માતા પિતાનો સંપર્ક કરી વિદ્યાર્થીનો કબજો સોંપ્યો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.